ઉના તાલુકાના કાજરડી ગામના કેસરિયા જૂથ યોજનામાં પૂરતા પ્રમાણમાં પાણી હોવા છતાં 10-15 દિવસે પાણીનું વિતરણ કરાય છે. પીવાનું પાણી પૂરતું મળતું ન હોવાથી ગામની મહિલાઓને ઉનાળાના ભારે તાપમાં કૂવામાંથી સિંચીને પાણી ભરવું પડે છે. ગામમાં તો આમ તો મહિના દિવસમાં 2-3 વાર પાણી આવે ને એ પણ પૂરતું આવતું નથી. આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં અમારે દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે. હું અત્યારે ઉનાની અંદર બીએ કરું છું અને સમયસર પહોંચી પણ નથી શકતી. પાણી દૂર દૂર સુધી ભરવા જાય જેથી સમયનું પાલન નથી થતું. સરકારને તો મારી એટલી જ વિનંતી છે કે તેઓ ખરા સમયે અમને અમારી પાસેથી અમારો ઉપયોગ કરે છે, પણ જ્યારે અમારે તેનો જરૂર પડે છે ત્યારે તેઓ અમને મદદ કરતા નથી. જેથી કરીને મારી એવી નમ્ર અપીલ તેઓને છે કે અમને 2-3 દિવસની અંદર આ કાજળી ગામની અંદર પૂરતા પ્રમાણમાં નર્મદાના નીર મળે તેવી અમારી નમ્ર અપીલ છે. અમારા ગામમાં પાણી છે ને 15-20 દિવસે પાણી આવે. મહિનામાં 1-2 વાર પાણી આવે ને તો પણ પૂરતું પાણી નથી મળતું. જો મારું એવું કહેવાનું છે કે ઉદ્યોગપતિઓને પાણી રોજ મળે તો અમને કેમ નહીં. સરકાર છે ને અત્યારે મોટા મોટા વાયદાઓ કરી, અમારી મત જોતા હતા ત્યારે તો એ મોટા મોટા વાયદા કરતા કે અમે આમ કરીશું આમ કરીશું, પણ અત્યારે પૂરું પાણી નથી આપતા. પાણી હોય તો અમે કાંઈક અમારું ઘરનું કામ પડતું રહીને અમે પાણી ભરવા જઈએ. 1-1 કિલોમીટર અચાનક ક્યાં ભરવા જાવ? અમે અત્યારે 1 કિલોમીટર સમસાણના કુવાએ પાણી ભરવા જઈએ. એ પણ હિંચીને પાણી ભરવું પડે છે. કેટલો ઊંડો છે કુવો? પાણી તો 70-80 ફૂટ પાણી અંદર ઊંડું છે. શું કારણ? કાજડી ગામનો સમય અમારે ઉના દિવસ જૂથ પાક યોજનામાં થયેલ છે. અરે બેડિયા મશીનરી જૂથમાં, બેડિયા મશીનરીમાં ટોટલ આપણે ઉનાની ગીગઠા તાલુકાના 91 ગામનો સમાવેશ થયેલ છે, જેને જીરવેલમાંથી પાણી કેસરિયાથી લઈ અને ત્યાં સ્ટોરેજ કરવામાં આવે છે સંપમાં કેસરિયા રોજ ખાતે. ત્યાંથી પાણીનું શુદ્ધિકરણ કરી અને કાજડી ગામને અને બાકીના જે ગામો છે એ ઝોનમાં, કેસરિયા ઝોનમાં, એને દરેક ગામોને એકાત્ર પાણી પૂરો પાડવામાં આવે છે.